ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પહેલા યોજાશે સ્ટાર્ટઅપ સમિટ. અમદાવાદમાં આઈ ક્રિએટમાં યોજાશે સ્ટાર્ટઅપ સમિટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં યોજાશે સમિટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદઘાટન. 1200 કરતા વધુ સ્ટાર્ટઅપ અને 500 ઔદ્યોગિક અગ્રણીઓ તેમાં ભાગ લેશે. 8-9 જાન્યુઆરીએ યોજાશે સ્ટાર્ટઅપ સમિટ. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહી શકે છે. કોરોના કાળ બાદ ગુજરાતમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયત્ન. સ્ટાર્ટઅપ માટે એડવાન્સ ફંડિંગ અંગે સમિટમાં પ્રયાસો થશે. ઇલેક્ટ્રિક સાધન ટેકનોલોજી ન્યૂ જનરેશન સાથે યુનિકોર્સના તાલમેલ સાથે યોજાશે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ. દેશ અને વિદેશમાંથી આવશે ડેલિગેશન. ઓયો, ઓલા, ફર્મેજી, નાયકા, ભારત પે, રેઝર પે, ડેન્સ કોર્ટના ફાઉન્ડર તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 નિમિત્તે પ્રી સમિટ ઇવેન્ટ્સના આયોજન થયું છે અને તે પૈકી 9 જાન્યુઆરીના રોજ આપણે સ્ટાર્ટઅપ ઉપર પ્રી સમિટ ઇવેન્ટ કરવાના છે, જેનું નામ છે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ. છેલ્લા 2 વર્ષમાં સ્ટાર્ટઅપમાં ગુજરાતની પ્રથમ રેન્કિંગ પણ પ્રાપ્ત થયું છે અને દેશમાંથી જેટલા સ્ટાર્ટઅપ પ્રોડ્યુસ થાય છે એમાંથી લગભગ 45 કે 46% સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી શરૂ થાય છે અને સ્ટાર્ટઅપ હવે આપણી ઇકોનોમીના ઘણા જ મહત્વપૂર્ણ ભાગ છે. એટલે સ્ટાર્ટઅપના પ્રોત્સાહન આપવા માટે અને સ્ટાર્ટઅપના દરેક સ્ટેકહોલ્ડર્સ એકબીજા સાથે ચર્ચા કરી શકે અને સ્ટાર્ટઅપ્સ મારફતે કઈ રીતે આપણે જોબ ક્રિએશન અને વેલ્યુ ક્રિએશન એ આપણે કરી શકીએ તે માટે ચર્ચા યોજાનાર છે. 9 જાન્યુઆરી 2022ના રોજ આ ઇવેન્ટ આઈ ક્રિએટ ખાતે યોજવામાં આવશે અને એમાં લગભગ 1500 જેટલા સ્ટાર્ટઅપ ભાગ લેશે. એમાં દરેક તબક્કાના સ્ટાર્ટઅપ, જેમાં કે ગુજરાતના સ્ટાર્ટઅપ, અન્ય રાજ્યોના સ્ટાર્ટઅપ ભાગ લેશે. તેની સાથે સાથે ફંડિંગ એજન્સીઓ પણ, લગભગ 75 થી 100 જેટલી ફંડિંગ એજન્સીઓ પણ ભાગ લેશે. એમાં ઘણી ફંડિંગ એજન્સીઓ પિચિંગ સેશન પણ યોજશે. પિચિંગ સેશન એટલે કે જેમાં સ્ટાર્ટઅપ્સ, ઇમર્જિંગ સ્ટાર્ટઅપ્સ જે છે એ પોતાના કોન્સેપ્ટ રજૂ કરે છે અને ઇન્વેસ્ટર્સની સામે, અને ઇન્વેસ્ટર્સ પછી એમના કોન્સેપ્ટ ઉપર એને ધ્યાનમાં લઈને ઇન્વેસ્ટ કરવાનું છે, એમને કેટલું ફંડ આપવાનું છે તે નક્કી કરે છે. એ પણ આપણે સાથે યોજ્યું છે અને એમાં વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને રીતે આ પિચિંગ સેશન યોજવામાં આવશે.